तो जेतपुर थी एक महत्वना समाचार सामे आवी रहा छे, जेमा जेतपुर माथी का एक महत्वना समाचार सामे आवी रहा छे। जेतपुर ना स्वातंत्र्य सेनानी नु निधन थयु छे। तो जेतपुर थी आ एक दुखद समाचार सामे आवी रहा छे, जेमा जेतपुर ना माजी धारासभ्य नारायण भाई पटेल नु 102 वर्षे निधन थयु। अंतिम यात्रा सांजे 5 वागे तेमना निवास स्थाने थी निकळशे। वर्ष 1962 अने 1967 बे टर्म मा तेओ धारासभ्य रही चुक्या छे। स्वातंत्र्य सेनानी तरीके आजादीनी लड़तमां तेमणे भाग पण लीधो हतो। जेतपुरना स्वातंत्र्य सेनानीनुं निधन थता समग्र पंथकमां शोकनो माहोल जोवा मळ्यो हतो। तो जेतपुरना माजी धारासभ्य नारायणभाईનું નિધન થયું હતું। ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે જેતપુરના સ્વાતંત્ર્ય સેનાની નારાયણભાઈનું નિધન થયું હતું। 102 વર્ષની વયે તેમનું નિધન થયું હતું। તેમણે સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો। અંતિમ યાત્રા આજે સાંજે 5 વાગે થશે। 1962 અને 67માં તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા। તો સ્વતંત્રતા સેનાની તરીકે જે છે તેમણે ભાગ લીધો હતો। પેટલાદ ગામે રવિશંકર મહારાજ મેં જૂનાગઢ મિલિટરીમાં તેમણે લશ્કરી તાલીમ પણ પ્રાપ્ત કરી હતી। તો કુખ્યાત ભૂપત બારોટિયાને પડકારવાની પણ તેમણે હિંમત બતાવી હતી। ભારત છોડીને જવા માટે ભૂપત બારોટિયાને છોડવા માટે મજબૂર કર્યો હતો અને તેમણે જે ભૂપત બારોટિયાને પડકાર કર્યો હતો તે બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। તો જેતપુરના સ્વતંત્રતા સેનાની અને માજી ધારાસભ્ય નારાયણભાઈ પટેલનું 102 વર્ષે મૃત્યુ થયું છે। તેમના નિધનના સમાચારથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। તેમના પરિવાર જે છે તે શોકમગ્ન બની ગયો છે। તો પેટલાદ ગામે રવિશંકર મહારાજ સાથે તેમણે ગાંધીજીની મુલાકાત પણ કરી હતી અને જૂનાગઢની મિલિટરી હોસ્પિટલમાં તેમણે લશ્કરી તાલીમ પણ પ્રાપ્ત કરી હતી। તો નારાયણભાઈ પટેલે સ્વતંત્રતા સેનાની તરીકે પણ ભૂમિકા ભજવી હતી અને સૌથી મહત્ત્વનું ભૂપત બારોટિયાને તેમણે પડકાર બદલ કર્યો હતો અને તે બદલ સરકારે તેમનું સન્માન પણ કર્યું હતું। આ અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા નિલેશ મારુ અમારી સાથે ફોન લાઇન પર જોડાઈ ગયા છે। નિલેશજી, એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં નારાયણભાઈ પટેલ કે જેઓ એક પ્રખર સ્વતંત્રતા સેનાની હતા અને તેમનું 102 વર્ષે મૃત્યુ થયું છે, કેવો છે હાલનો માહોલ? જે આપણે ચોક્કસ કહી શકાય કે જેતપુરના જે દુઃખદ ઘટના સામે આવી છે જેમાં સ્વતંત્ર સેનાની એવા જેતપુરના માજી ધારાસભ્ય નાયકભાઈ પટેલ નું 102 વર્ષની વયે નિધન થયું હતું। નાયકભાઈ પટેલ છે તે સતત બે વર્ષ સતત કોંગ્રેસના ટીમ ઉપર ચૂંટાઈ આવેલા હતા। વર્ષ 1962 અને 1967 બે ટર્મ ઉપર કોંગ્રેસના પ્રતિક તરીકે ચૂંટાઈ આવેલા હતા અને સ્વતંત્ર સેનાની તરીકે આઝાદીની લડતમાં પણ તેમણે ભાગ લીધેલો હતો। મજબૂર કરેલ હતા ભૂપત બારવટિયાને પડકારવા બદલ તેમનું બહાદુરી મેડલ આપી બહુમાન પણ કરવામાં આવ્યું હતું। હાલ નારભાઈ પટેલ નું અમદાવાદ ખાતે છે તે 102 વર્ષનું વયે નિધન થયું હતું। તેમની અંતિમ યાત્રા છે તેમના જેતપુરના નિવાસ સ્થાન છે તે ટીમ્બકી ચોક ખાતે થી સાંજના 5 વાગે છે તેમના નિવાસ સ્થાને તે નીકળશે। જે નિલેશભાઈ આપે એમ કહ્યું હતું કે તેમના આ બે એક સાથે સમાચાર સામે આવ્યા છે, આપ બીજા સમાચાર વિશે પણ માહિતી આપી શકો છો? અમદાવાદ ખાતે તેમનું નિધન થયું હતું। તેમની અંતિમ યાત્રા છે જેતપુરમાં આજે સાંજે 5 વાગે છે તો તેમના નિવાસ સ્થાન છે તિરુપતિ ચોક ખાતે, ત્યાંથી નીકળશે। જેતપુરમાં છે તો એક પ્રકારનો શોકનો માહોલ છે તે અત્યારે છવાઈ ગયો છે। જી જી નિલેશભાઈ, સમગ્ર માહિતી બદલ તમારો આભાર। તો જેતપુરના જે પ્રખર સ્વતંત્રતા સેનાની નારાયણભાઈ પટેલ કે જેઓ 102 વર્ષના હતા તેમનું નિધન થયું હતું। જેતપુરના તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા, કોંગ્રેસના તેઓ 2 વાર ધારાસભ્ય રહી ચૂક્યા હતા।